નમસ્કાર, હું રાહુલ વેગડા, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. મધ્ય રેલવેના મુંબઈ વિભાગે 28 મે થી 2 જૂન સુધી મુંબઈ પુણેની અનેક ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી. બંગાળ હાઈકોર્ટે 2010 પછી જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રોને નકારી કાઢ્યા, નવી યાદી બનાવવાનો આપ્યો આદેશ. પોર્ચકાંડના ઘેરા પડઘા, પુણેની સ્થાનિક કોર્ટે બાર અને પબ માલિકોને ગ્રાહકોને મર્યાદિત માત્રામાં આલ્કોહોલ પીરસવાના આપ્યા આદેશ. પશ્ચિમ બંગાળમાં વરસાદ બાદ પાણી ભરાયા, બંગાળની ખાડીમાં મોટી હલચલ શરૂ, આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક. રાજકોટમાં 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આનાકાની, કલેક્ટરે બહાર પાડ્યું ફરમાન, દરેક વેપારીએ સ્વીકારવો જ પડશે 10 રૂપિયાનો સિક્કો. સુરતમાંથી નકલી ચણેલ નોટ છાપવાનું કારખાનું ઝડપાયું, 9 લાખના દરની નોટો જપ્ત. સૌરાષ્ટ્રના તાલાળા, જુનાગઢ, ગોંડલ અને પોરબંદર યાર્ડમાં કેસર કેરીની આવક વધી, 10 કિલો કેસર કેરી બોક્સના ભાવ 400 રૂપિયાથી 950 રૂપિયા સુધી બોલાયા. રાજ્યમાં હીટસ્ટ્રોકના કિસ્સામાં પણ ધરખમ વધારો, અત્યંત ભારે ગરમીના કારણે 4 દિવસમાં 15ના મોત. આજથી રાજકોટનો સાંઢિયા પુલ અવર જવર માટે બંધ, ટ્રાફિક ડીસીપીએ વૈકલ્પિક રૂટ જાહેર કર્યા. ભારતના સચિન સર્જેરાવ ખિલાડીએ જાપાનના કોબે ખાતે ચાલી રહેલા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોના શોટપુટ F46માં ગોલ્ડ જીત્યો. તો આવા જ દેશ અને દુનિયાની મહત્વની અપડેટ્સ માટે અમોને હમણાં જ ફોલો કરશો. નમસ્કાર.